નમસ્કાર મિત્રો, શિક્ષણના પ્રેરણા પુષ્પો વેબસાઇટમાં હું બલદેવ પરીર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10માં આંકડાશાસ્ત્ર પાર્ટ 2 વિડીયોનો આપણે જોઈશું, જેમની અંદર ધોરણ 10ના ગણિતના ઉદાહરણોથી આપણે શરૂઆત કરશું. પ્રથમ ઉદાહરણ, બે વર્ગની અંદર 100 વિદ્યાર્થીઓને ગણિતમાં 100 ગુણની અંદર જે માર્ક મેળવ્યા છે એની માહિતી આપવામાં આવી છે. પ્રથમ 15 ગુણ મેળવનાર વિદ્યાર્થી 2 છે અને છેલ્લે 99 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 2 છે. આમની અંદર પ્રથમ આપણે અહીંયા કોષ્ટક આપેલ છે તેના બંને કોલમ અહીં લખશું. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે બધાનો સરવાળો 100 થાય છે, જેને સિગ્મા fi આપણે કહીએ છીએ, મેળવેલ ગુણ xi અને fi એ બંનેનું ગુણાકાર કરીએ એટલે પ્રથમ કોલમ આપણે 15 અને બીજું કોલમ છે એ 2, એનો ગુણાકાર કરીએ 15 2 30, પછી બીજામાં 20 30 60, એમ બધાનો ગુણાકાર કરી અને ટોટલ કોલમનો સરવાળો કરીએ જેને સિગ્મા fi xi કે એ 5921 આપણને મળે, જે અહીંયા સૂત્રમાં મધ્યક મેળવવાનું સૂત્ર છે એમાં સિગ્મા fi xi અને છેદમાં સિગ્મા fi એટલે કે અવલોકનોની સંખ્યા 100. તો 5921 ભાગાકાર 100 વડે કરવાનું છે એટલે આપણે કીધું કહી શકીએ કે 59.21 છે એ આપેલા દાખલાનો જવાબ થશે. આ જ પ્રમાણે આપણે ઉદાહરણ બીજું જોઈશું, જેમાં માહિતી છે એનું મધ્યક શોધવાનું છે. સીધી રીતે મધ્યક મેળવીએ, 3 રીતે મધ્યક મેળવી શકાય છે. અહીંયા આને આ ઉદાહરણને આપણે 3 રીતે જોઈશું. ગણિતમાં આપેલું છે, વર્ગ આપેલા છે, વર્ગીકૃત માહિતી છે. પહેલો વર્ગ છે 10 થી 25 અને છેલ્લો વર્ગ છે 85 થી 100. પહેલા વર્ગની અંદર વિદ્યાર્થીની સંખ્યા છે 10 થી 25 વચ્ચે 5 અને 85 થી 100 વચ્ચે 20. અહીંયા પ્રથમ વર્ગ આપેલા છે, વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે એને આપણે આવૃત્તિ fi કહીએ છીએ. પ્રથમમાં 5 અને છેલ્લામાં 20, ટોટલ એ 100. હવે પ્રથમ અને અંતિમ આ બંને વર્ગનું મધ્ય કિંમત શોધવાની, તો આપણે મધ્ય કિંમત માટેનું આગળ અહીંયા સૂત્ર જોયું હતું, અહીંયા આપેલું છે વર્ગની ઉર્ધ્વસીમા અને અધસીમાનો સરવાળો. એટલે કે અહીંયા આ 10 અને 25નો સરવાળો 35 મળ્યા, એને ભાંગ્યા 2 કરશું તો 17.5 એ પ્રથમ વર્ગની મધ્ય કિંમત મળશે. એ જ પ્રમાણે ગણતરી આપણે આગળ કરીએ તો 32.5 47.5 એ આપણને મળશે. અને એ જ પ્રમાણે ટોટલ ગણતરી આપણે કરી શકીએ અને એનો ડિફરન્સ સેમ છે એટલે આપણે એમાં 15 15 એડ કરતા જઈએ તો એ જ મળશે. ત્યારબાદ fi xi એટલે કે આ fi અને xi નો ગુણાકાર કરવાનો, 17.5 × 5 એટલે 87.5, એમ બધાનો ગુણાકાર કરી અને ટોટલનો સરવાળો કરવાનો. થોડીક ગણતરી લાંબી થાય છે આમાં અને સીધી રીતે મધ્યક મેળવવાની ક્યાં છે એ આપણે 6095 મળે છે. પછી જે સમીકરણ છે એમાં કિંમત મેળવ મૂકીએ આપણે તો 6055 એને ભાંગ્યા 100 એટલે આપણે 2 પોઈન્ટ કાપી નાખીએ તો સીધા 60.55 છે આપણને જવાબ મળે. તો આ હતું ઉદાહરણ બીજું, એની પહેલી રીત. એ જ ઉદાહરણને આપણે ધારેલા મધ્યકની રીતે ગણવાનો પ્રયત્ન કરીએ તો એ ઉદાહરણ તે જ છે. ધારેલા મધ્યકની અંદર વર્ગ આપણને આપેલ છે, આવૃત્તિ આપેલ છે, તો અહીંયા આપણે મધ્ય કિંમત મેળવવાની છે, આગળ શીખવાડી છે તે પ્રમાણે મધ્ય કિંમત. પરંતુ એક વર્ગ ધારવાનો છે એટલે મધ્યક ધારવાનો છે, એમની અંદર એની મધ્ય કિંમત જે છે એ ધારીએ તો અહીં એ આપેલ છે જે આપણને સર્કલથી બતાવેલું છે. આગળ એ વચ્ચે આપણે ધારીએ તો વચ્ચે કોઈ પણ મધ્ય કિંમત તમે ધારીને દાખલો કરો તો પણ એ થઈ શકે છે, એવું નથી. વચ્ચે જ ધારવું, કોઈ પણ ધારીને આપ પ્રયોગ કરી શકો છો. ત્યારબાદ એ જે ડીઆઈ મોડલ મેળવવાનું છે આપણે, ડીઆઈ એટલે એક સૂત્ર આપેલું છે xi-a. આ xi-a એ સૂત્રને આધારે xi એટલે અહીંયા મળેલી કિંમત એટલે 17.5, એમાંથી આપણે એ એટલે કે અહીંયા ધાર્યો છે 62.5, એ બાદ કરીએ તો -45 મળે. એ જ પ્રમાણે સળંગ 15 15નો ઘટાડો થતો જ હશે કારણ કે આપણી વર્ગ લંબાઈ છે 15ની છે. તો બધાની ગણતરી આ રીતે કરી શકાય અને ડાયરેક્ટ પણ લખી શકાય. તો એ ગણતરીને આધારે આપણે અહીંયા જે ડીઆઈ મેળ્યો અને fi બંનેનો ગુણાકાર કરવાનો છે એટલે અહીંયા મળ્યા છે આપણે 17.5 અને આ મળ્યા છે 45, બંનેનો ગુણાકાર કરીએ તો -225 મળશે. એમ બધાના xi અને di નો ગુણાકાર કરવામાં આવે તો અહીંયા કિંમતો મળશે અને બધાનો સરવાળો લેવાનો, મોટી કિંમત અને નાની કિંમત આ બંનેનો આપણે સરવાળો કરશું અને મોટી કિંમતની જે નિશાની છે એ fi અને di નો ગુણાકાર છે એ fi di -195 મળે. કિંમતને આપણે સૂત્રની અંદર મૂકીએ તો ધારેલો મધ્યક એ આપણી પાસે 62.5 હતો,
FID 195 મળ્યા, N 100 છે, કિંમતો અહીંયા સૂત્રમાં એપ્લાય કર 195 વેગા 100 કરશું તો 62.5 માઇનસ અહીંયા બે પોઈન્ટ કાપી નાખશું એટલે 1.95 એટલે આપણે 60.55. બીજા દાખલામાં પણ આપણે એ જ રીતે એનો જવાબ છે આપણને મળશે. આ જ વાતને આપણે એ જ દાખલાની રકમને લઈ અને વિચલનની રીતે દાખલો ગણવાની રીત કરીએ, જે સરળ રીતે આપણે સહેલી પડતી હોય છે, વિચલનની રીત છે. તો વિદ્યાર્થી મિત્રો, વિચલનની રીતે દાખલો ગણવાનો પ્રયત્ન કરે જ્યારે આવી રકમ આપેલી હોય ત્યારે. તો અહીંયા પણ એ આગળ શીખવાડ્યું એ ત્રણે ત્રણ કોષ્ટક રીતે ધારેલો મધ્યક ત્યાં લઈએ. ત્યારબાદ અહીંયા એક પ્લસ આવે છે કે યુઆઈ મેળવવાનું છે, XI માઇનસ એ અપોન સી. સી એટલે વર્ગ લંબાઈ આપણી 15 છે તે. તો આપણી પાસે XI છે એ મળેલ છે અહીંયા, જો XI તો કેટલું 17.5, ત્યારબાદ 62.5 એટલે કે એ આપણને મળશે અને એની વર્ગ લંબાઈ સી 15 વડે ભાંગીએ તો -3. અહીંયા એક ખાસ ખૂબી હોય છે કે જે વર્ગમાં આપણે મધ્ય કિંમત મતલબ ધારેલો મધ્યક ધારેલો છે ત્યાં આપણને 0 મળશે, ઉપરનામાં -1 -2, નીચે 1+1, એની અંદર આ રીતે આપણે સળંગ ક્રમિક સંખ્યાઓ મળતી હશે. તો સરળ આ ગણતરીથી સરળ રીતે આપણે દાખલો ગણી શકીએ. ત્યારબાદ એક લાસ્ટ કોષ્ટક મળશે આપણને, FIUI એટલે કે આ જે FI છે 5 × -3. આ ધ્યાન રાખવાનું કે વચ્ચેનામાં ગુણાકાર ન થઈ જાય, હોશિયાર વિદ્યાર્થી આવી ભૂલ કરતા હોય છે. 5 × -3 15 અને ત્યારબાદ છે 21 × 42. આ રીતે બધાનો ગુણાકાર કરી અને -1નો સરવાળો અને +1નો સરવાળો અને એમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી અને જે આપણને રકમ મળતી હોય તે મોટી રકમની નિશાની લગાડી અને આપણે -13 આવ્યા. એ રકમને હવે બસ આપણે સૂત્રમાં મૂકવાની, સૂત્રની અંદર આ જે રકમમાં ઘટતો જે એ છે, FIY છે, સિગ્મા FI છે અને સી એની કિંમતો મૂકીએ આપણે તો અહીંયા જોઈ શકીએ છીએ કે 62.5 -13 / 100 અને × 15. અહીંયા 100 વડે ભાંગશું એટલે 0.13 × 15 કહીશું એટલે 1.95 મળશે. 62.5 માંથી 1.95 બાદ કરીએ એટલે આપણને 60.55 છે મળે. તો આ ત્રણેય રીતે આપણે આ રીતે દાખલો ગણી શકીએ. અને ત્યારબાદ એક ઉદાહરણ ત્રીજું જોશું જેમાં મધ્યક આપણને આપેલો છે 16, પણ એક અહીંયા આવૃત્તિ આપેલી નથી. આ ખૂટતી આવૃત્તિ મેળવવાનો દાખલો ખાસ કરીને પૂછાતો હોય છે, થોડીક ગણતરીમાં ફેર પડે છે થોડો, બાકી તો સેમ જ પરિસ્થિતિમાં આપણે દાખલો ગણવાનો છે. તો પ્રથમ વર્ગ લખશું, ત્યારબાદ આવૃત્તિ અને મધ્ય કિંમત જે આપણે મેળવવાની હોય છે તે મધ્ય કિંમત એટલે કે XI આપણે આગળ શીખવાડ્યું હતું સૂત્ર એ પ્રમાણે મધ્ય કિંમત મેળવવાની, 0 અને 4નો સરવાળો કરી અને 2 વડે ભાંગીએ એટલે 2 મળે. પછી તો ક્રમિકમાં વર્ગની સંખ્યામાં 2-2 વધારો થતો જાય છે એટલે વર્ગ લંબાઈ છે એ પ્લસ થતી છે અને વચ્ચે આપણે જ્યાં એક્સ ખૂટતી આવૃત્તિ છે એક્સ ત્યાં આપણે જો ધારેલો મધ્યક ધારીએ તો ગણતરી સહેલી પડે. તો અહીંયા યુઆઈ XI માઇનસ અપોન સી એ પણ આપણે આગળ જ કીધું એમ, જ્યાં ધાર્યું છે ત્યાં 0 મળશે, પછી 1+2 આગળ -1 -2 -3 આ ગણતરી છે આ સૂત્રના આધારે આપણે કરતા આપણને મળે છે અને એક આપણે બતાવેલું છે આ સૂત્રનો ઉપયોગ કરી. અને આપણે લાસ્ટ કોષ્ટક છે એથી FIUI એટલે કે આ FI 6 મળેલ છે અને UI આપણને જે મળેલ છે -6 એટલે 6 × 6 એટલે -6 અને +6 બંનેનો ગુણાકાર -36 એ પ્રમાણે 4 અને 8નો ગુણાકાર 8 × 5 = 40 આ રીતે બધાનો ગુણાકાર કરવાનો આપણે સરવાળો બાદબાકી કરી શકીએ છીએ અને છેલ્લે FIUI લઈએ. આ રકમને આપણે સૂત્રની અંદર એપ્લાય કરીએ તો આપણી પાસે સૂત્ર અહીંયા સિગ્મા FIUI 250 માઇનસ એ બરાબર 26, સી બરાબર 4 અને FI XI એટલે કે જે આવૃત્તિનો સરવાળો છે એ 92+1 છે. એક્સ આપણને 16 આપેલા છે તો અહીંયા રકમમાં આપણે એક્સની જગ્યાએ 16 મૂકશું. ત્યારબાદ એની જગ્યાએ જે અહીંયા આપણી પાસે 26 છે તે FIUI માઇનસ 250, સીની જગ્યાએ 4 અને 92+1 એટલે કે ટોટલ આવૃત્તિનો સરવાળો અહીંયા 250 × 4 કરી લે 1000 મળશે. 92+1 છે આ 26ને સામે લઈ જશું એટલે 26માંથી 10 16 જશે એટલે -10 વધશે. તો 92+1 છે એ આપણે અહીંયા 10ને ભાગાકારમાં લઈ આવીએ એટલે 100/10 એટલે -1 ઉડી જાય એટલે 1000/10 કરશું તો 100 આપણને મળશે. તો એક્સ છે એને +92 છે એને સામે લઈ જાય તો એ માઇનસ થશે એટલે એક્સ બરાબર આપણને 8 એટલે ખૂટતી આવૃત્તિ છે આપણને મળે. આ રીતે બીજા વિડીયો પણ યુટ્યુબ ઉપર મૂકવામાં આવશે
વિદ્યાર્થી મિત્રો, આપ અને શિક્ષક મિત્રો તે એમાંથી મેળવી શકશો. હવે પછીનો પાર્ટ 4 છે, યુટ્યુબ પર મળી યુટ્યુબ ઉપર પાર્ટ 3 છે એ મૂકવામાં આવશે.